જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે ધોરણ 7 ના ગણિતમાં સ્વાધ્યાય રેખા અને ખૂણા વિશે સ્વાધ્યાય 5.1 માં આપણે આગળ અભ્યાસ કરીએ. આપણે ગયા વિડિયોમાં આપણે સ્વાધ્યાયના 5.1 માં 1 થી 6 દાખલાનો આપણે અભ્યાસ કરી ગયા. હવે આપણે દાખલા નંબર 7 જોઈએ. તો એમાં શું છે કે બે ખૂણા પૂરક હોય જો હોય શકે જો તે બને, એટલે કે અહીંયા જો પૂરક પૂરક કોણ એટલે કે બરોબર, તો કે એનું માપ આપણે કેટલું હતું. તો ગયા માં આપણે વિડિયો માં શીખ્યા કે કોટિકોણ હોય તો એનું માપ કેટલું હોય, તો કે 90. પૂરક કોણ હોય તો એનું કેટલું હોય, તો કે 180 અંશ માપ હોય તો એને આપણે પૂરક કોણ કહી શકાય બરોબર. હવે અહીંયા શું કીધું કે જો બે ખૂણાઓ પૂરક હોય શકે જો તે બંને લઘુકોણ હોય તો પૂરક કોણ હોય શકે એમ કીધું છે. તો અહીંયા પહેલા આપણે લઘુકોણ ની વાત કરીએ કે લઘુકોણ, હવે જો તમે બે લઘુકોણ, તો લઘુકોણનું માપ કેટલું હોય, તો કે 90 કરતા નાનું હોય. 90 કરતા માનો કે આપણે અહીંયા નાના હોય, તો કે અહીંયા તમે બીજા કોઈ પણ લ્યો કે 85 અંશ લ્યો નાનું બરોબર, તો કે 85 નો તમે સરવાળો કરો તો તમને કેટલા થાય, તો 180 આપણને મળે છે. તો 180 અંશ થાય તો જ પૂરક કોણ હોય. તો તમે અહીંયા આ જુઓ તો કે 8 2 16 અને 170 અંશ થાય છે. અહીંયા આપણે તો 10 અંશ બાદ હજુ ઓછું રહે છે, એટલે કે અહીંયા લઘુ કોણ તો હોય જ નહીં, કારણ કે એના માપ કેવા છે, તો કે 90 અંશ કરતા નાનો માપ હોય છે. કોઈ પણ લ્યો તમે 90 અંશ કરતા માપ નાના હોય, આપણે છેલ્લું માપ લીધું તો આપણને 170 મળ્યા છે. હજી આપણે અહીંયા લઈએ કે 90 અંશ કરતા આપણે હાવ ઓછું લઈએ, તો આમાં બે જગ્યાએ આપણે 1 1 નો તો ઘટાડો કર્યો છે, એટલે આપણને અહીંયા શું મળી છે, તો 178 અંશ. 180 અંશ પૂરો મળે ને તો જ આપણે એને શું કહી શકીએ, તો કે પૂરક કોણ. એટલે કે અહીંયા કોઈ બે લઘુ કોણ તો આવે જ નહીં, બે લઘુ કોણ બંને ખૂણા લઘુ કોણ હોય તો એ પૂરક કોણ તો બની જ શકે નહીં. આપણે અહીંયા ઉદાહરણ દ્વારા જોયું કે અહીંયા આપણે બે 85 અંશના લઘુ કોણ લીધા, તો એનું માપ કેટલું થયું, તો કે 170 અંશ. છેલ્લેથી આપણે એકનો જ ઘટાડો કરીને આપણે લઘુ કોણ બનાવ્યું તો પણ આપણે એને 178 અંશ થયા. 180 અંશ માપ થાય તો જ પૂરક કોણ બને. એટલે કે અહીંયા આપણે બે લઘુ કોણ ખૂણાના માપનો સરવાળો 180 કરતા ઓછો થાય, તેથી લઘુ કોણ ખૂણા પૂરક કોણ ન હોઈ શકે. ચલો એવી રીતે આપણે ગુરુ કોણ નું જોઈએ કે બીજામાં લખીએ કે ગુરુ કોણ, તો કે બે ખૂણા ગુરુ કોણ, તો ગુરુ કોણ નું માપ કેટલું હોય આપણે, તો કે ગુરુ કોણ નું માપ 90 અંશ કરતા વધારે હોય બરોબર, અને 180 અંશ કરતા ઓછું હોય, તો 90 અંશ કરતા ઓછું વધારે હોય. તો અહીંયા પહેલા આપણે જોઈએ એક્ઝામ્પલ માં 90 અંશ કરતા વધુ હોય અને 180 કરતા ઓછું હોય, તો કે ઈ તો આપણું વધી જાય માપ. તમે આપણે 180 અંશ કરતા આપણે લઈએ કે અહીંયા મારે 110 અંશ છે એક ખૂણો, અને બીજો પણ આપણે 110 લઈએ કે બીજો કઈ કઈ પણ લઈ શકો તમે. અહીંયા હું લઈ લઉં આપણે 90 કરતા તો વધારે જ આપણને લેવાનું કીધો છે બરોબર, 110 છે, તો હું અહીંયા આપણે 100 અંશ લઈએ તો આ કેટલા થયા, તો કે 210 અંશ થયા. અને આપણો ખૂણો કેટલો હોવો જોઈએ, તો કે 180 અંશ હોવો જોઈએ. બીજો ખૂણો લઈએ તો કે અહીંયા મારે 95 અંશ મેં લીધા હોય, તો અહીંયા પણ હું અહીંયા 95 અંશ આપણે લાસ્ટમાં લઈએ, તો કે 9 2 18 અને 1 બરોબર 190 અંશ થાય છે. તો અહીંયા પણ આપણો ખૂણો કેવો વધી જાય છે, તો કે આપણે વધી જાય છે. હવે આપણે 90 અંશ કરતા વધારે, એટલે આપણે એક જ પોઈન્ટ વધારે લઈએ કે 9 2 18 182 અંશ આપણો થાય છે. એટલે કે બે ખૂણા જો ગુરુ કોણ હોય, તમે સાવ છેડાથી જ વધારે લ્યો, એક જ અંશ વધારે લ્યો, છતાં પણ આપણે 182 અંશ થઈ જાય છે. એટલે કે બે ગુરુ કોણ ખૂણા હોય ને તો પણ આપણને પૂરક કોણ મળતા નથી. એટલે અહીંયા આપણે લખશું કે બે ગુરુ કોણ ખૂણાના માપનો સરવાળો
180 અંશ કરતા વધારે મળે છે તેથી બે ગુરુકોણ ખૂણા પૂરક કોણ ન હોઈ શકે બરાબર આપણે જે રીતે રીતે સમજાવ્યું એવી રીતે કે બે ગુરુ કોણ હોય તો એ આપણને પૂરો કોણ મળે નહીં કેમ તો કે 180 અંશ કરતા એનું માપ કેવું હોય છે તો કે વધારે હોય છે છેલ્લું આપણે ત્રીજું જોઈએ ત્રીજામાં શું છે તો કે કોટિકોણ કોટિકોણ કે કાટકોણ એટલે કે બે કાટકોણ ખબર છે કે કાટકોણનું માપ ફરજિયાત કેટલું હોવું જોઈએ તો કે 90 અંશ જ હોવું જોઈએ એટલે કે 90 અંશ પ્લસ 90 અંશ એટલે કે 180 અંશ એક્ઝેક્ટ 90 અંશ થાતા હોય તો જ આપણે એને કાટખૂણો કહી શકીએ છીએ એટલે કે 90 ને 90 તો કે 180 અંશ જે પૂરક કોણ આપણને મળે છે એટલે અહીં આપણે લખી શકાય કે બે કાટખૂણ ખૂણા માપનો સરવાળો કેટલો થાય તો કે 180 અંશ થાય છે તેથી કાટકોણ એ પૂરક કોણ હોઈ શકે બની શકે એટલે કે આપણને અહીંયા જે જવાબમાં પૂછેલું હતું કે બે એ ખૂણા પૂરક કોણ હોઈ શકે જો બંને એ ખૂણા કાટકોણ હોય ને તો તે પૂરક કોણ બની શકે છે ચલો દાખલા નંબર 8 જોઈએ કે એક ખૂણો 45 અંશ કરતા મોટો છે તેનો કોટિકોણ 45 અંશ થી મોટો 45 અંશ જેટલો કે 45 અંશ કરતા નાનો હોય આપણે અહીંયા ત્રણ ઓપ્શન આપેલા છે એટલે કે બીજો કોટિકોણ છે એ કેટલો હોય તો કે 45 અંશ કરતા મોટો હોય 45 અંશ જેટલો જ હોય કે એના કરતા નાનો હોય તો આ ત્રણમાંથી કયું આવશે તો પહેલું આપણે અહીંયા જોઈએ કે એક ખૂણો 45 અંશ કરતા મોટો છે અને કોટિકોણ શબ્દ શું આવ્યો છે અહીંયા કોટિકોણ એટલે કે કોટિકોણનું માપ કેટલું હોય એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો કે કોટિકોણનું માપ આપણને કેટલું છે તો કે 90 અંશ છે બરોબર તો અહીંયા પહેલા લખીએ કે કોટિકોણનું માપ છે હવે અહીંયા શું કીધું છે કે એક ખૂણો છે એ 45 અંશ કરતા મોટો છે બરોબર અહીંયા તમે આ 90 અંશ છે એમાંથી તમે 45 અંશથી મોટો કંઈ પણ બાદ કરો તો કેટલું મળે તો કે 45 અંશથી મોટું મળે આપણને આપણે અહીંયા એક ઉદાહરણ તરીકે લઈએ કે 45 અંશ કરતા મોટું લઈએ તો કે અહીંયા હું 50 અંશ લઉં દાખલા તરીકે તો કે 90 માંથી આપણે 50 બાદ કરીએ તો આપણને કેટલા મળશે તો કે 40 અંશ તો અહીંયા શું આપણને 45 અંશથી મોટું મળ્યું એનું જેવડું એના જેટલું મળ્યું કે નાનું મળ્યું તો શું મળે તો કે નાનું મળ્યું હવે અહીંયા 45 અંશ કરતા મોટું છે તો બીજું ઉદાહરણમાં આપણે લઈએ તો કે 60 અંશ લઈએ તો કે 60 અંશ છે 90 અંશમાંથી આપણે 60 અંશ બાદ કરીએ તો કેટલા મળે તો કે 30 અંશ મળે તો શું મળ્યું તો કે નાનું મળે તો અહીંયા આપણે જે ઓપ્શન આપેલા છે કે કોટિકોણમાં તો કે 45 અંશથી મોટો છે તો કે મોટો તો ક્યારેય નહીં આવે એના જેટલો ક્યારેય નહીં આવે તો શું આવશે તો 45 અંશ કરતા હંમેશા આપણને કેવું મળે તો કે નાનું મળે કેમ તો કે અહીં લખીએ કે કારણ કે કોટિકોણ માપનો સરવાળો કેટલો થાય તો કે 90 અંશ થાય જ્યારે એક ખૂણાનું માપ 45 અંશ કરતા મોટું હોય ત્યારે બીજા ખૂણાનું માપ હંમેશા 45 અંશથી નાનું જ મળે ચલો આપણે દાખલા નંબર 9 જોઈએ કે અહીંયા આપેલ આકૃતિ છે એના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે તો આપણે પહેલાનો જવાબ જોઈએ કે ખૂણો 1 અને 2 છે આસન્ન કોણ છે તો સૌથી પહેલા આસન્ન કોણ એટલે શું એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો કે આસન્ન કોણ એટલે કે
સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી ઉદ્ભવતા બે ખૂણા અને તે બંને ખૂણાની એક બાજુ પણ સામાન્ય હોય તો તે બંને ખૂણાને શું કહેવાય તો કે આસન્ન કોણ કહેવાય તો અહીં આપણે જોઈએ કે ખૂણો 1 અને 2 માં એ આસન્ન કોણની જે આપણે મે આવે છે જોઈએ તો કે ખૂણો 1 છે એ શું છે તો કે એ ઓ સી તો પહેલાનો જવાબ કરીએ કે ખૂણો 1 એ ખૂણો એ ઓ સી અને ખૂણો 2 એ ખૂણો બીજો શું આવેલો છે આપણે તો કે ખૂણો સી ઓ ઈ ખૂણો સી ઓ ઈ આપેલ છે બંને માં ઉદ્ભવ બિંદુ ઓ સામાન્ય છે અને એક ભુજ શું સામાન્ય છે તો કે ઓસી બંને માં ઓસી સામાન્ય ભુજ છે તેથી તે આસન્ન કોણ છે બીજાનો જવાબ જોઈએ આપણે તો કે બીજામાં શું કીધું છે કે ખૂણો AOC અને ખૂણો AOE તો ખૂણો AOC આપણે લખીએ કે ખૂણો AOC અને ખૂણો કયો આપેલો છે કે AOE હવે તમે આમાં જુઓ તો કે ઉદ્ભવ બિંદુ આપણને આપેલ ખૂણો AOC અને ખૂણો AOE બરાબર ઉદ્ભવ બિંદુ બંનેમાં એક છે પણ ભુજ એક નથી કેમ તો કે AOC આપેલો છે AOE આપેલો છે એટલે કે ભુજ સામાન્ય આપેલ નથી સામાન્ય નથી માટે આસન્ન કોણ નથી બરોબર ત્રીજાનો જવાબ આપણે જોઈએ તો ત્રીજામાં શું કીધું છે કે ખૂણો COE અને COD રૈખિક જોડ રચે છે તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે રૈખિક જોડનું માપ કેટલું હોય આપણે આગળ સમજૂતીમાં શીખી ગયા કે રૈખિક જોડ કોને કહેવાય તો કે રૈખિક જોડનું માપ 180 અંશ થતું હોય બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય તો આપણે તેવા બંને ખૂણાને રૈખિક જોડના ખૂણા કહેવાય તો અહીં આપણે પહેલા જોઈએ કે COE ખૂણો COE અને ખૂણો EOD એ હવે અહીં આપણે જોઈએ કે COE તો અહીં આપણે જોઈએ COE આ ખૂણો અને EOD એટલે કે E O અને D એટલે કે આ બે ખૂણાઓ તો એક સીધી લાઈનમાં આવેલા શું બિંદુઓ છે તો કે COD એ એમાં COD બિંદુ COD એક જ લાઈનમાં આવેલ છે જે 180 અંશ દર્શાવે છે તેથી તે રૈખિક જોડ રચે છે હવે આપણે આગળ ચોથું જોઈએ આપણે કે ખૂણો BOD અને ખૂણો DOE એ પૂરક કોણ રચે છે તો પૂરક કોણમાં પણ આપણે શું હતું તો કે પૂરક કોણ કોને કહેવાય તો કે પૂરક કોણમાં પણ આપણે એનું માપ 180 અંશ થતું હોય તો તેવા ખૂણાને આપણે પૂરક કોણ કહે છે તો અહીં આપણે ચોથું જોઈએ કે ખૂણો BO
BOD તો પહેલા તો ખૂણો BOD જોઈએ આપણે ક્યાં છે તો કે BOD આ ખૂણો અને ખૂણો DOA DOA એટલે એક જ લાઈન માં જ્યારે બિંદુઓ આવેલા હોય તો એ હંમેશા 180 અંશ રચતા હોય એટલે કે રેખિક જોડો હોય અને પૂરક પણ બંને હોઈ શકે છે એટલે અહીંયા આપણે લખીએ કે માં બિંદુ A O B એક જ લાઈન માં આવેલ છે જે 180 અંશ દર્શાવે છે તેથી તે પૂરક કોણ છે રચે છે પાંચમું જોઈએ પાંચમામાં શું કહે છે કે ખૂણો 1 અને ખૂણો 4 અભિકોણ છે તો ખૂણો 1 આપણો જે છે એ આ ખૂણો 1 છે અને અહીંયા ખૂણો 4 છે તો ખૂણો 1 છે અને 4 છે તો સૌથી પહેલા આપણે એને શું લખી દીધું કે રેખા AB અને રેખા DC એ ઓ બિંદુમાં છેદે છે તેના સામસામેના ખૂણા અભિકોણ રચે છે આપણે અભિકોણની વ્યાખ્યામાં જોઈ ગયા હતા આગળ કે અભિકોણ એટલે કે કોઈ પણ બે રેખાઓ એક સામાન્ય બિંદુએ છેદે તો તેના સામસામેના ખૂણો હોય એ અભિકોણની રચના કરતા હોય છેલ્લું જોઈએ આપણે છેલ્લું કે 5 નો ખૂણો 5 નો અભિકોણ કયો છે એ આપણે જોવાનું છે તો ખૂણો 5 કયો છે તો કે ખૂણો 5 AOD તો આપણે ખૂણો 5 A ખૂણો A OD છે હવે તેની સામેનો લો એટલે કે આપણે જો ખૂણો AOD આવ્યો એટલે કે છે તો AB રેખા અને CD રેખા નો એક ખૂણો છે તેની સામેનો ખૂણો એટલે કે AOD ની સામે શું થાય તો આપણે અહીંયા આવે COB એટલે કે ખૂણો COB એ ખૂણો અભિકોણ છે ખૂણા 5 ની સામેનો ખૂણો કયો અભિકોણ છે તો ખૂણો A પેલા 5 છે એ કયો છે તો કે AOD છે હવે એ રેખા AB અને CD નો એક ખૂણો છે હવે એની સામેનો ખૂણો કયો છે તો કે COB એક્ઝેક્ટ એની સામેનો ખૂણો થાય છે એટલે કે એ અભિકોણની રચના કરે છે